નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય અંગ્રેજી બધાએ સ્વાધ્યાયપત્ર કાઢવાનું છે ને પત્રમાં જે કંઈ બાકી છે એ આજ હું કરાવું છું એ તમારે શાંતિથી સ્વાધ્યાયપત્રમાં ધ્યાન આપવાનું છે ને પછી લખવાનું છે તો બધાએ કાઢો સ્વાધ્યાયપત્ર હા એમાં પાના નંબર ઓગણચાલીસ કાઢો પાના નંબર ઓગણચાલીસ ઉપર બાળકો અગાઉ આપણે શું શીખ્યા હતા અંકોના ઉચ્ચાર પરથી સ્પેલિંગ લખો એ આપણે ત્યાં સુધી શીખ્યા હતા હવે આપણે આગળ શીખવાનું છે તો જોઈએ એમાં આગળ આગળનો પ્રશ્ન જોઈએ બાળકો નીચેના અંકોના અંગ્રેજી સ્પેલિંગ પરથી તેમના ગુજરાતી અર્થ લખો શું કીધું છે સ્પેલિંગ પરથી ગુજરાતી અર્થ લખો તો બાળકો અહીંયા સ્પેલિંગ તમને આપે છે એના ગુજરાતી અર્થ લખવાના છે તો હું તમને લખાવું છું એ તમારે શાંતિથી લખવાનું છે પહેલું છે ટી ડબલ્યુ ઇ એન ટી વાય

એકવીસ ત્રીજું ટી ડબલ્યુ ઇ એન ટી વાય શેનો સ્પેલિંગ આપ્યો છે આપણને અહીંયા ટ્વેન્ટી શેનો આપ્યો છે ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે શું થાય બાળકો હા શું થાય વીસ ટ્વેન્ટી એટલે વીસ ચોથું એફ ટી વાય

T W E N T Y T W O 22 એટલે 22 22 એટલે શું થાય બાળકો 22 નવમો 27 T W E N T Y S E V E N 27 એટલે શું થાય બાળકો હા શું થાય 27 10 मु 47 f o r t y 47 એટલે શું થાય બાળકો 46 શું થાય 46 11 मु 26 t w e n t y s i x 26 એટલે શું થાય

આડત્રીસ શું થાય થર્ટી એટ એટલે આડત્રીસ ચૌદમું છે થર્ટી ટી એચ આઈ આર ટી વાય થર્ટી એટલે ત્રીસ પંદરમું છે ફિફ્ટી એફ વાય એફ ટી વાય ફિફ્ટી એટલે પચાસ તો બાળકો તમારે આ તમારી શોધ્યાપત્રમાં જ લખવાનું છે હવે નીચેનો પ્રશ્ન જોઈએ નીચેના ગુજરાતી અંકોના અંગ્રેજી ઉચ્ચાર લખો શું કીધું છે નીચેના ગુજરાતી અંકોના અંગ્રેજી ઉચ્ચાર લખો તો બાળકો તમને આ આપે છે ગુજરાતી આપી છે આપણે એના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે તો પહેલું છે તેતાળીસ તેતાળીસને શું કહેવાય હં શું કહેવાય બાળકો લખો ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી બીજું છે પચાસ પચાસને અંગ્રેજીમાં શું કહીએ છીએ બાળકો આપણે હા શું કહેવાય ફિફ્ટી શું કહેવાય ફિફ્ટી ત્રીજું સત્યાવીસ સત્યાવીસને અંગ્રેજીમાં શું કહેવાય બાળકો હા શું કહેવાય 27 સેવન શું કહેવાય ટ્વેન્ટી સેવન ચોથું છે અઠ્યાવીસ અઠ્યાવીસને શું કહેવાય અંગ્રેજીમાં હા શું કહેવાય ટ્વેન્ટી લખો ટ્વેન્ટી એટ પાંચમું એકતાળીસ એકતાળીસને શું કહેવાય હા અંગ્રેજી એકતાળીસને શું કહેવાય અંગ્રેજીમાં ફોર્ટી વન શું કહેવાય બાળકો ફોર્ટી વન છઠ્ઠું છે બત્રીસ બત્રીસને શું કહેવાય થર્ટી ટુ શું કહેવાય બાળકો થોર્ટી ટુ સાતમું છે પાંત્રીસ પાંત્રીસને શું કહેવાય અંગ્રેજીમાં થોર્ટી શું કહેવાય થોર્ટી ફાઈવ આઠમું છેતાળીસ છેતાળીસને અંગ્રેજીમાં શું કહેવાય બાળકો હા શું કહેવાય ફોર્ટી સિક્સ પાછળ જોઈએ હવે બાળકો નવમું ઓગણ ચાળીસ ઓગણચાળીસ ને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં થર્ટી નાઇન શું કહેવાય થર્ટીન થર્ટી નાઇન દસમું એકવીસ એકવીસને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં હા શું કહેવાય ટ્વેન્ટી વન અગિયારમું વીસ વીસને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ ટ્વેન્ટી શું કહીએ છીએ બાળકો ટ્વેન્ટી બારમું ઓગણત્રીસ ઓગણત્રીસને શું કહેવાય અંગ્રેજીમાં ટ્વેન્ટી નાઇન શું કહેવાય ટ્વેન્ટી નાઇન તેરમું છે છત્રીસ છત્રીસને શું કહેવાય અંગ્રેજીમાં થર્ટી સિક્સ શું કહેવાય થર્ટી સિક્સ ચૌદમું છે આડત્રીસ આડત્રીસને અંગ્રેજીમાં શું કહેવાય થર્ટીટ શું કહેવાય બાળકો થર્ટી એટ પંદરમું છે બેતાળીસ ને અંગ્રેજીમાં શું કહેવાય હા શું કહેવાય ફોર્ટી ટુ તો બાળકો આ પણ તમારે આવી રીતે લખવાનું છે હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ શું કીધું છે આગળ આવતો અંગ્રેજી અંક લખો તો આની આગળ જે અંગ્રેજી અંક આવતો હોય આપણે લખવાનો છે તો પહેલું છે ચાલીસ પહેલાં કઈ સંખ્યા આવે હા કયો અંક આવશે ઓગણચાલીસ તો લખો અંગ્રેજી અંક લખવાનો છે લખો ઓગણચાલીસ બીજું છે ખાલી જગ્યા એકવીસ ટ્વેન્ટી વન ટ્વેન્ટી વન પહેલાં કયું આવશે ટ્વેન્ટી તો ટ્વેન્ટી લખો

થર્ટી એટ પહેલાં કયો અંક આવે હા 38 પહેલાં કયો અંક આવે બાળકો થર્ટી સેવન થર્ટી સેવન એટલે સાડત્રીસ તો લખવાનું અહીંયા થર્ટી સેવન સાતમું ટ્વેન્ટી પહેલાં કયો અંક આવે હા કયો આવે નાઇટીન શું આવશે નાઇટીન તો લખો

હવે નીચેનો પ્રશ્ન બાળકો નીચેનો પ્રશ્ન જોઈએ પાછળ આવતો અંગ્રેજી અંક લખો પહેલાં શું શીખીએ આપણે આગળ આવતો અંગ્રેજી અંક હવે પાછળ આવતો અંક લેવાનો છે તો પહેલું ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવન પછી કયો અંક આવે ટ્વેન્ટી સેવન એટલે સત્યાવીસ સત્યાવીસ પછી કયો અંક આવે બાળકો અઠ્યાવીસ તો લખો અહીંયા અઠ્યાવીસ ટ્વેન્ટી એટ બીજું છે ફોર્ટી ટુ ફોર્ટી ટુ પહેલાં પછી કયો અંક આવે ફોર્ટી થ્રી ત્રીજું છે ફોર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ પછી કયો અંક આવે હા કયો અંક આવે બાળકો ફોર્ટી સિક્સ ચોથું છે થોર્ટી થ્રી થ્રી પછી કયો અંક આવશે હા થર્ટી ફોર પાંચમો છે ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી પછી કયો અંક આવે ટ્વેન્ટી ફોર છઠ્ઠો છે ટ્વેન્ટી ટ્વેન્ટી પછી કયો અંક આવે તરત ટ્વેન્ટી વન ટ્વેન્ટી વન એટલે એકવીસ સાતમો છે ફોર્ટી

નીચેનો પ્રશ્ન જોઈએ વચ્ચે આવતો અંગ્રેજી અંક લખો આપણે પહેલાં શું શીખ્યા આગળ આવતો અંક શીખ્યા પાછળ આવતો શીખ્યા અને હવે શું શીખવાનું છે વચ્ચે આવતો તો પહેલું છે છત્રીસ ખાલી જગ્યા આડત્રીસ થર્ટી સિક્સ ખાલી જગ્યા થર્ટી એટ તો શું આવશે થર્ટી સિક્સ અને થર્ટી એટની વચ્ચે કયો અંક આવશે થર્ટી સેવન बीजू छे 25 खाली जगह 27 तो कयो अंक આવશે વચ્ચે વાળો કો 26 કયો આવશે 26 ત્રીજો છે 29 ખાલી જગ્યા 31 29 અને 31 ની વચ્ચે કયો અંક આવે હા કયો આવે 30 ચોથો છે 28 ખાલી જગ્યા 30 ટ્વેન્ટી એઇટ અને થર્ટીની વચ્ચે કયો અંક આવે બાળકો હા કયો આવશે ટ્વેન્ટી નાઇન એટલે ઓગણત્રીસ પાંચમો છે ફોર્ટી ફોર ખાલી જગ્યા ફોર્ટી સિક્સ ચુમ્માલીસ અને છેતાલીસની વચ્ચે કયો અંક આવે પિસ્તાળીસ દેટ કયો अंक આવશે ફોર્ટી ફાઈવ છઠ્ઠું છે ફોર્ટી સેવન ખાલી જગ્યા ફોર્ટી નાઇન

8મો 20 ખાલી જગ્યા 22 વચ્ચે કયો અંક આવશે બાળકો 21 એટલે 21 9મો છે 41 ખાલી જગ્યા 43 41 અને 43 ની વચ્ચે કયો અંક આવશે 42 42 એટલે 42 10મો 50 ખાલી જગ્યા 17 તો કયો અંક આવશે વચ્ચે સિક્સટીન સિક્સટીન એટલે સોળ કમ્પ્લીટ થઈ ગયું હા હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ બાળકો કાઢો બધા સામેનું પેજ પાંચ વાંચીએ સૂચના નીચેનામાંથી સાચો અંક શોધી તેની ફરતે ગોળ કરો તો પહેલું છે થર્ટી થર્ટી એટલે ત્રીસ શું થાય બાળકો થર્ટી એટલે ત્રીસ તો આમાંથી અંક શોધીને એની ફરતે ગોળ કરવાનું છે તો થર્ટી એટલે શું થશે ત્રીસ તો અહીં ત્રીસ આપ્યું છે એની ઉપર ગોળ કરવાનું બીજું ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી એટલે તેતાળીસ શું થાય ફોર્ટી થ્રી અહીં આપ્યું છે આડ્યુ તો એની ઉપર ગોળ કરો ત્રીજું છે ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ એટલે છવ્વીસ તો એ જે અંક આપ્યો હોય એની ઉપર આપણે ગોળ કરી દેવાનું છે ચોથું થર્ટી એટ થર્ટી એટલે આડત્રીસ શું થર્ટી એટલે આડત્રીસ તો આપણે આડત્રીસ ઉપર ગોળ કરો પાંચમું છે થર્ટી ટુ એટલે બત્રીસ એની ઉપર ગોળ કરો છઠ્ઠું છે ફોર્ટી ફાઈવ ફોર્ટી એટલે પિસ્તાળીસ તો કરો એની ઉપર ગોળ સાતમું ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવન ક્યાં છે હા આઠમું છે ફોર્ટી વન ફોર્ટી વન એટલે એકતાળીસ તો આમાં જોવાની સંખ્યા એકતાળીસ આપ્યું એની ઉપર ગોળ કરવાનું નમું થર્ટી એટ થર્ટી એટ એટલે આડત્રીસ દસમું છે ફોર્ટી ફોર્ટી એટલે શું થાય બાળકો ચાલીસ તો સામે અંક આપ્યો હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે અગિયારમું છે ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવન એટલે શું થાય સત્યાવીસ બારમું છે થર્ટી થ્રી એટલે તેત્રીસ તેરમું છે ટ્વેન્ટી એટ એટલે શું થાય બાળકો અઠ્યાવીસ ચૌદમું છે થર્ટી ફાઈવ થર્ટી ફાઈવ એટલે પાંત્રીસ પંદરમું છે ફોર્ટી ટુ ફોર્ટી ટુ એટલે શું થાય બાળકો હા શું થાય નીચે જોઈએ હવે નીચેનો પ્રશ્ન જોઈએ નીચેના અંકોના સ્પેલિંગમાં ખૂટતા મૂળાક્ષર મૂકો તો પેલું છે ટ્વેન્ટી એટ શું આપ્યું છે ટ્વેન્ટી એટ તો અહીંયા ખોટા સ્પેલિંગો લખવાના છે ટી ડબલ્યુ ખાલી જગ્યા ઈ એન ટી વાય ઈ આઈ ખાલી જગ્યા એચ ટી તો શું આવશે ટી ડબલ્યુ ઇ એન ટી વાય ઈ આઈ जी एच टी बीजू है फोर्टी वन फोर्टी वन ने शूँ कह स्पेलिंग एफ ओ आर टी वायन ई तीजू है फोर्टी तीजू है थर्टी फोर थर्टी फोरन स्पेलिंग शू थीएच आई आर टी वाय एफ ओ यू આર તો શું આવશે ઓ ચોથું છે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ ટી ડબલ્યુ ઇ એન ટી વાય ટી ડબલ્યુ ઓ પાંચમું છે ફોર્ટી ટુ ફોર્ટી ટુ એટલે બેતાળીસ ફોર્ટી ટુ શું ગયો પહેલી ખૂટે છે એફ ઓ આર ટી વાય

ટીએચઆર ટી વાય એન આઈ એન ઇ દસમું છે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફોરમાં કય સ્પેરિંગ ખૂટે છે ટી ડબલ્યુ ઇ એન ટી વાય એફઓ યુ આર અગિયારમું છે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઇવમાં ક ખૂટે છે

શું કીધું કે અહીંયા શું કહે છે જોઈએ આપણે નીચેનામાંથી સાચો જવાબ શોધી તેની ફરતે ગોળ કરો તો પહેલું છે બી એચયુ બીએચયુ એટલે શું થાય બુ શું થાય બુ તેની ફરતે ગોળ કરો બીજું છે થર્ટી થર્ટી એટલે શું થાય ત્રીસ તેની ફરતે ગોળ કરો ત્રીજું છે ઉણું ઉણું સ્પેલિંગ શું થાય એન ડબલ ઓ શું થાય એન ડબલ ઓ ચોથું છે એસ એચ ઈ એસ એચ ઇનું સ્પેલિંગ શું થાય શે તો શે ઉપર ગોળ કરો પાંચમું છે ઝેડ ડબલ ઓ ઝેડ ડબલ એટલે કંઈ આવશે જુ રસવા દીર્ દીર્ઘવાળું છઠ્ઠું છે ફો ફોનું સ્પેલિંગ શું થાય એફ ઓ તેની ફરતે ગોળ કરો સાતમું છે શૂ આ શું સ્પેલિંગ શું થાય એચ એચ યુ આઠમું ટીએચી ટીએચીનો શું થાય થે શું કહેવાય થે તો થે ઉપર ગોળ કરો નવમું છે ફોર્ટી થ્રી ફોર્ટી થ્રીને શું કહેવાય તેતાળીસ એની ઉપર ગોળ કરો દસમું છે ઉળું ઉળું સ્પેલિંગ શું થાય એલયુ શું થાય એલયુ તો આમાં શોધીને એની ઉપર ગોળ કરવાનું છે અગિયારમું છે ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે શું થાય બાળકો વીસ બારમું છે ગો જીઓ જીઓનું શું કહેવાય મૂળાક્ષર ગો તેરમું છે ચાલીસ ચાલીસનું સ્પેલિંગ શું થાય એફઓઆર ટી વાય ચૌદમું છે ડીએચયુ ડીએચયુનો શું થાય ધુ પંદરમું છે ટીઓ ટીઓનું સ્પેલિંગ શું થાય ટો શું થાય ટો સોળ છે ખૂ ખૂનો સ્પેલિંગ શું થાય બાળકો કે એચ ડબલ ઓ પાંચમું છે ફિફ્ટી ફિફ્ટીનું સ્પેલિંગ શું થાય એફ એફઆઈ એફ ટી વાય અઢારમું છે જી એન વાય ડબલ ઓ અને શું કહેવાય જ્ઞુ શું કહેવાય બાળકો જ્ઞુ ઓગણીસમું છે ઘે ઘેનું સ્પેલિંગ શું થાય જી એચ ઇ ને વીસમું છે નો નોનું સ્પેલિંગ શું થાય બાળકો એન ઓ તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયપત્રમાં જે આ બધું કરાયું એ તમારે કમ્પ્લેટ બધું સ્વાધ્યાયપત્રમાં લખી દેવાનું છે અને સ્વાધ્યાયપત્ર પેપર સાથે જમા કરાવવાનું છે બધું જ કમ્પ્લેટ હોવું જોઈએ અને બધું પેપર સાથે જમા કરાવવાનું છે